હવે આજના વર્નિયર કેલિપર્સના ટોપિકની અંદર આપણે કેમ જરૂરી બને છે તેના વિશે સૌપ્રથમ વાત કરીએ તો કે ધોરણ 11 માં ફર્સ્ટ પ્રેક્ટિકલ આપણો વર્નિયર કેલિપર્સનો આવે છે જેમાં ત્રુટીની પણ વાત કરવામાં આવે છે અને લઘુત્તમ માપશક્તિની પણ વાત કરવામાં આવે છે સાથે સાથે આપણે જેડબલી નીટની તૈયારી કરતા હોય તો એમાં પણ આપણો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ બનતો હોય છે તો હવે આપણે શરૂઆત કરીએ વર્નિયર કેલિપર્સ તો સૌપ્રથમ વર્નિયર કેલિપર્સના વાત કરીએ તો એમાં કે બે માપપટ્ટી આપેલી હોય છે એક આપણી મુખ્ય માપપટ્ટી એટલે કે મેઇન સ્કેલ ડિવિઝન MSD તો કે આ મુખ્ય માપપટ્ટી એટલે કે રૂટિન રાઈટમાં આપણે જે પ્લાસ્ટિક હોય સ્ટીલ હોય લાકડાની હોય કે આપણી મેજર પટ્ટી હોય છે તો એ આપણી મુખ્ય માપપટ્ટી ગણાશે જેમાં 0 થી લઈને કેટલા સેન્ટીમીટરની છે એના ઉપર આપણે લઈ શકીએ છીએ હવે સેન્ટીમીટર અને ઇંચમાં માપ આપેલા હોય છે અહીંયા આપણે મિલીમીટર અને સેન્ટીમીટરની ચર્ચા કરીશું તો વાત કરીએ 0 થી લઈને 10 કાપા છે એ 10 કાપા એટલે કે મિલીમીટરમાં નંબર આપેલા છે હવે જો અહીંયા 1 કાપાનું મૂલ્ય આપણે સેન્ટીમીટરમાં લેવા જઈએ કેટલું થશે 0.1 બીજા કાપાનું મૂલ્ય 0.9 એમાં 9મા કાપાનું મૂલ્ય 0.9 અને 10મા કાપાનું મૂલ્ય 1.0 થશે એટલે કે સેન્ટીમીટરમાં આપણે કહીએ છીએ ફર્સ્ટ ડિવિઝન 0.1 સેકન્ડ ડિવિઝન 0.2 9 ડિવિઝન 0.9 અને 10 ડિવિઝન 1.0 સેન્ટીમીટર એટલે એવું કહેવાય 1 સેન્ટીમીટર બરાબર 10 mm બરાબર છે બીજી માપપટ્ટી આપણે વર્નિયર કેલિપર્સની વાત કરી રહ્યા છીએ તો સેકન્ડ નંબરની જે આપણી સ્કેલ છે એ કઈ રહેશે તો કે વર્નિયર સ્કેલ અથવા તો વર્નિયર માપપટ્ટી શોર્ટમાં કહીએ તો VSD વર્નિયર સ્કેલ ડિવિઝન એટલે કે ડિવિઝન એટલે કે કાપા તો વિભાગ કહીએ આપણે જેમાં 0 થી લઈને 10 કાપા આવેલા હોય છે 0 થી લઈને 10 કાપા આવેલા હોય છે હવે આની અંદર વર્નિયર કેલિપર્સની અંદર શું હોય છે તો કે મુખ્ય માપપટ્ટીના 10 કાપા હોય છે અને વર્નિયર માપપટ્ટીના પણ 10 કાપા બરાબર મુખ્ય માપપટ્ટીના 10 કાપા સિવાય પણ આગળ એટલે કે 1 2 3 4 5 એવા સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર સુધી જઈ શકીએ પરંતુ આની અંદર બંનેના કાપા આ આનો પહેલો કાપો એટલે કે 0 નું કાપો અને આનો નું 0 કાપો એટલે કે શૂન્ય ત્રુટી ગણાય છે અને બંને કાપા એકબીજા પર કેવા હોય છે તો કે મેચ કરેલા હોય છે આ રીતે મેચ કરેલા હોય છે ત્યારબાદ આનો પહેલો કાપો એટલે કે મુખ્ય માપપટ્ટીનો પહેલો કાપો અને આપણો વર્નિયર સ્કેલનો ફર્સ્ટ ડિવિઝન એ શું હોય છે તો કે પહેલા રીતે હતું ને તો કે સેજ આ રીતે હશે તો ટૂંકમાં કાપો આગળ જાય છે સેકન્ડ ની અંદર સેજ આગળ જશે એમ કરતા કરતા આના 9મા કાપામાં આ 10મો કાપો વર્નિયર સ્કેલનો જે તો મેચ થશે એટલે કે બંધ બેસતો કાપો કહી શકાય તો ટૂંકમાં અહીંયા જે રીતે 0 નો કાપો બંધ બેસે છે એવો જ આનો 9મો કાપો આ 10મા કાપા સાથે બંધ બેસે છે આ ક્યારે બનશે જ્યારે શૂન્ય ત્રુટી હશે ત્યારે એટલે કે આ બંને કાપા જો આ રીતે હશે તો જ આ બનશે જો આમાં ત્રુટીમાં એટલે કે આ સેજ આગળ પાછળ કાપા હશે તો બીજો કોઈ કાપો મેચ થશે જેને ધન ત્રુટી અને ઋણ ત્રુટી કહેવામાં આવે છે બરાબર તો હવે આપણે વાત કરીએ લઘુત્તમ માપશક્તિ જેને શોર્ટમાં આપણે લઘુત્તમ માપશક્તિ એટલે કે લમાશ કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં લિસ્ટ કાઉન્ટ કહીએ શોર્ટમાં LC કહેવામાં આવે છે લઘુત્તમ માપશક્તિ કોને કહેવામાં આવે તો ખાસ યાદ રાખીએ કોઈ સાધન વડે એટલે કે આપણે વર્નિયર કેલિપર્સની વાત કરી છે અથવા તો કોઈ પણ રિલેટેડ વાત કરતા એટલે કે કોઈ સાધન વડે કોઈ ભૌતિક રાશિનું આપણે સૂક્ષ્મ અને ચોકસાઈપૂર્વક માપ મેળવવું હોય કોઈ સાધન વડે કોઈ ભૌતિક રાશિનું ચોક્કસ અથવા તો એનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને ચોકસાઈપૂર્વક બરાબર છે એનું માપ મેળવવું હોય છે તો એને આપણે લઘુત્તમ માપશક્તિ કહેતા હોઈએ છીએ તો હવે એની ફોર્મ્યુલા શું છે એટલે કે લમાસ અથવા તો LC ની ફોર્મ્યુલા શું બને તો કે મુખ્ય માપપટ્ટીના 1 કાપાનું મૂલ્ય અહીંયા 1 કાપાનું મૂલ્ય એટલે કે અહીંયા આપણે લખીએ કે ભઈ 1 mm માં છે ત્યારબાદ વર્નિયર કેલિપર્સના કુલ કાપા કુલ કેટલા કાપા છે 10 કાપા તો લખીએ 10
तो बराबर कितना थई गया तो के 0.1 mm कितना થશે 0.1 તો 0.1 mm થઈ જશે ત્યારબાદ હવે આપણે એવું કહી કે ભાઈ આ તો મિલીમીટરમાં આપણે માપ લીધા સેન્ટીમીટરમાં લેવા હોય તો તો એવું લખી શકીએ કે અહીંયા સેન્ટીમીટર એટલે કે એક કાપાનું મૂલ્ય કેટલું છે તો કે 0.1 સેન્ટીમીટર 0.1 સેન્ટીમીટર ડિવાઇડ બાય કેટલા છે તો કે વર્નિયર સ્કેલના 10 કાપા તો કે ડિવાઇડ બાય 10 ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ આ મિલીમીટર સેન્ટીમીટરમાં એવી રીતે કોઈ એનું માપ છે નહીં વર્નિયર સ્કેલનો મિલીમીટર સેન્ટીમીટર કે એવું કોઈ માપ રહેતું નથી તો એટલે આપણે 10 લખીશું તો જોઈએ 0.1 ડિવાઇડ બાય 10 એટલે કે અહીંથી 0.1 કાટ એટલે કે શૂન્ય કાટ નાખું તો ઉપર હજુ એક શૂન્ય લાગુ પડશે એટલે કે પોઈન્ટ ખસશે તો કે 0.01 સેન્ટીમીટર બરાબર છે આ પોઈન્ટ વિશેની આપણને આગળના સુગણિતમાં ટોપિકની અંદર એટલે કે સુગણિતમ આપણો જે વિડિયો છે એની અંદર આ પોઈન્ટ વિશેની આપણે ચર્ચા કરી ગયેલા છીએ બરાબર તો આપણને કોઈ પૂછે કે ભાઈ વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ કેટલું થાય તો લંબાશા કેટલી થાય અથવા તો એલસી કેટલું થાય તો આપણે યાદ રાખવાનું કે 0.1 mm થાય અથવા તો 0.01 સેન્ટીમીટર થાય એવું ના બને 0.1 બોલ્યા પછી સેન્ટીમીટર બોલો કાં તો 0.01 બોલ્યા પછી મિલીમીટર બોલો બરાબર છે મિલીમીટર બોલતા હોય ત્યારે આનું એક કાપાનું મૂલ્ય 1 થઈ જાય સેન્ટીમીટર બોલતા હોય તો એક કાપાનું મૂલ્ય 0.1 થાય અને ડિવાઇડ બાય આપડા 10 થતા હોય છે બરાબર હવે આપણે ચર્ચા કરીએ કે ભાઈ વર્નિયર કેલિપર્સની મદદથી આપણે કઈ વસ્તુને શોધી શકીએ છીએ અથવા તો કઈ જગ્યાનો ઉપયોગ થાય છે તો વર્નિયર કેલિપર્સની મદદથી ગોળાકાર હોય કે નળાકાર હોય એની વસ્તુનો આપણે વ્યાસ શોધી શકીએ તો કે ગોળાકાર આ રીતે હોય તો કે આ એનો વ્યાસ આપણે શોધી શકીએ એટલે કે ડાયમીટર એટલે ડી શોધી શકીએ કોઈ નળાકારની વાત કરો તો એ આ નળાકાર છે એનો પણ આપણે ડાયમીટર શોધવો હોય તો શોધી શકીએ એટલે કે એ આ આપણે એનો ડાયમીટર એટલે કે ડી શોધી શકીએ બરાબર છે એટલે કે ગોળાકાર કે નળાકાર વસ્તુનો વ્યાસ આપણે શોધી શકીએ છીએ ત્યારબાદ બીકરનો આંતરિક વ્યાસ અને ઊંડાઈ નક્કી કરીને એનું કદ નક્કી કરી શકીએ તો કે ભાઈ આ રીતના આપણે એક બીકર લઈ લીધું હોય બીકરનું શું કહ્યું છે આંતરિક વ્યાસ તો કે એ આ આંતરિક એટલે કે આ અંદરનો વ્યાસ કેટલો છે એ નક્કી કરો ત્યારબાદ શું કહ્યું ઊંડાઈ તો એ આ ઊંડાઈ કેટલી છે જેને એચ વડે દર્શાવો તો કે એની ઊંડાઈ કેટલી છે જો આ વ્યાસ અને ઊંડાઈ આપણને ખબર પડે તો એના પરથી આપણને કદ ખબર પડી જાય તો કદ બરાબર શું થઈ જાય પાઈ આર સ્ક્વેર એચ કદ એટલે કે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ થશે વિદ્યાર્થી મિત્રો હજુ એક આગળ જોઈએ કે ભાઈ ચોસલાનું દળ એટલે કોઈ ચોરસ લંબચોરસ કોઈ પણ જાતનું એક ચોસલું હોય એનું આપણે એનું દળ જાણી લઈએ એનું દળ કેટલું છે એ જાણ્યા બાદ એનું કદ આપણે નક્કી કરી નાખીએ દળ જાણ્યા બાદ આપણે કેલ્ક્યુલેટ કરીને કદ નક્કી કરીએ અને ત્યારબાદ એની ઘનતા કેટલી છે એ શોધી શકાય તો કે ઘનતાને આપણે શોધી શકીએ છીએ તો કે દળ એટલે કે માસ ડિવાઇડ બાય કદ એટલે કે વોલ્યુમ કરવામાં આવે તો કે એ ચોસલાની ઘનતા કેટલી છે તે આપણે શોધી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો જેડબલ નીટમાં પૂછાતા દાખલાને શોર્ટમાં આપણે કેટલી સ્પીડમાં ગણી શકીએ એના માટેની આપણી પાસે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરશો તો શક્ય બનશે એટલી સ્પીડમાં આપણે આન્સર લઈ શકીશું તો ફોર્મ્યુલા આપણી છે કે ભાઈ એલસી ઇઝ ઇક્વલ ટુ અથવા તો એને આપણે લઘુત્તમ માપ શક્તિ ઇઝ ઇક્વલ ટુ શું કહેશે એમ તો એમની ચર્ચા કરી હતી કે ભાઈ મુખ્ય માપપટ્ટીના બે કાપા વચ્ચેનું અંતર બીજું બીની વાત કરી રહ્યા છીએ તો કે વર્નિયર સ્કેલની અંદર કેટલા કાપા આપેલા છે તો કે એ જોવાના એટલે કે VSD લખી દો વર્નિયર સ્કેલ ડિવિઝન એની વાત કરીએ તો કે બાકી શું રહ્યું તો કે મેઇન સ્કેલ ડિવિઝન એટલે કે મુખ્ય માપપટ્ટીના અંદર
કેટલા કાપા થતો વિગા વિભાગ આપેલા છે તેને આપણી વેલ્યુ જે હશે એ આપણે મૂકીશું. તો ટૂંકમાં આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે કેટલા જેડબલ નીટમાં પૂછી ગયા હોય અથવા તો પૂછાઈ શકે તેવા દાખલાના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્નિયર કેલિપર્સનો કોન્સેપ્ટ શીખી ગયા છીએ, સમજી ગયા છીએ. તો એ કોન્સેપ્ટના આધારે આપણે જેડબલ નીટમાં પૂછાઈ શકે અથવા તો પૂછાઈ ગયેલા દાખલાની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલની અંદર 1 સેન્ટીમીટરમાં 10 કાપા આવેલા છે. તો લખી અહીંયા સોલ્યુશન. તો કે એક આપણી માપપટ્ટી છે, એ માપપટ્ટીની અંદર આ 0 નો કાપો ગણી ચાલીએ. તો કે 1 2 3 4 આ 5 6 7 8 9 ના 10 નંબરનું ડિવિઝન. તો કે આ 10 કાપા થઈ ગયા. અને એ શેમાં રહેશે? તો 10 કાપા એટલે કે મિલીમીટરમાં, કારણ કે અહીંયા 1 સેન્ટીમીટરની વાત કરી છે. તો કે 0 થી લઈને 1 આ સેન્ટીમીટર થઈ ગયા. બીજું, આ 2 કાપા વચ્ચેના અંતરને આપણે શું કહી દઈએ છીએ? એમ કહી દઈએ છીએ. તો ફર્સ્ટ કાપાનું ડિવિઝન કેટલું થશે? 0.1 સેન્ટીમીટર. મિલીમીટરમાં કેવું? તો 1 કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ. જો વર્નિયર સ્કેલના 20 વિભાગો મુખ્ય સ્કેલના 8 નાના વિભાગો સાથે બંધ બેસે છે, તો લખી આપણે પહેલા લખીએ ભાઈ વીએસડી ઇઝ ઇક્વલ ટુ એમએસડી. ચલો, વર્નિયર સ્કેલના કેટલા કાપા કયા છે? તો કે 20 કાપા. મુખ્ય સ્કેલના કેટલા કીધા છે? 8 કાપા. તો લખીએ કે ભાઈ વીએસડી ઇઝ ઇક્વલ ટુ, તો આ કેટલા થઈ ગયા? 8/20 થશે. અને એટલા શું બનશે? એમએસડી. તો જવાબ આપણો શું બનશે? તો કે 0.4 થશે. અને એટલા શું થશે? એમએસડી. એટલે કે આપણને અહીંયા વીએસડી ની કિંમત મળી. તો કે વીએસડી ઇઝ ઇક્વલ ટુ 0.4 એમએસડી આપણને મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, એલસી ની ચર્ચા કરીએ કે ભાઈ લિસ્ટ કાઉન્ટ. તો કે એલસી બરાબર 1 એમએસડી માઇનસ 1 વીએસડી. તો શું થશે? એમએસડી ના તો એમએસડી રહેશે, એટલે કે 1 એમએસડી માઇનસ, ચલો 1 વીએસડી, એટલે કે વીએસડી ની કિંમત કેટલી છે? તો કે 0.4. આટલે શું છે? એમએસડી. તો ટોટલ કેટલા મળ્યા? 0.1 માંથી આપણે 0.4 બાદ કરી કેટલા રહેશે? 0.6 એમએસડી. અને ઇઝ ઇક્વલ ટુ, ચલો આ 0.6 એમના એમ મલ્ટીપ્લાય, આ કોની વાત કરી છે? એમએસડી. એટલે કે આપણે 2 કાપા વચ્ચેનું અંતર હતું, તો એમએસડી ની કિંમત કેટલી થશે? કે 0.1 થશે. તો કેટલો જવાબ આવ્યો? 0.06. અને આ શેમાં છે? સેન્ટીમીટરમાં. તો અહીં લખીએ સેન્ટીમીટરમાં. તો કે આપણું લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ જે શોધવાની કહી હતી, અહીંયા આપણને એલસી શોધવાનું કહ્યું હતું. તો એ એલસી મળી કેટલી? 0.06 સેન્ટીમીટરમાં. આ આપણી રીત નંબર 1 હતી. હવે આપણે બીજી રીત એટલે કે જે ફોર્મ્યુલા આપી હતી એ ફોર્મ્યુલાના આધારે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો વર્નિયર કેલિપર્સના સ્કેલ, તો હું લખી દઉં ફર્સ્ટ ઓફ ઓલ, બી ઇઝ ઇક્વલ ટુ 20 ડિવિઝન, એ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપે છે? 8 ડિવિઝન, અને એમ ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર. તો આપણું ફોર્મ્યુલા લખીએ કે ભાઈ એલસી ઇઝ ઇક્વલ ટુ એમ કૌંસમાં બી માઇનસ એ અપોન બી. તો લખો બી ની કિંમત કેટલી હતી? સોરી, એમ ની કિંમત 0.1, બી ની કિંમત તો કે 20, એ ની કિંમત તો કે 8, અને ડિવાઇડ બાય 20 તો કે 0.1, અને 20 માંથી 8 જાય તો 12/20. બરાબર છે? તો એલસી ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? 0.1 મલ્ટીપ્લાય 0.6 થશે. 12/20 એટલે કે 12/20 કરશો તો 0.6 મળશે. તો આપણને એલસી કેટલું મળ્યું કહેવાય? તો 0.06
सेंटीमीटर तो आपणो आंसर थई गयो। जो विद्यार्थी मित्रों आपणे बे रीते दाखलो गण्यो आपणे आंसर पण मळी गयो, परंतु जो आ रीत करवामां आवे छे तो आपणी केटली लॉन्ग थई जाय छे, परंतु ए फॉर्मुलाना अंदर सीधी वेल्यू एड करता तरत आंसर मळे छे। तो आवा ज आपणे बीजा दाखला जोईए। विद्यार्थी मित्रों हवे आपणे सेकंड नंबरनो जे दाखलो जोवा जई रह्या छीए तेमां वर्नियर केलिपर्स अथवा तो वर्नियर स्केल अथवा तो मुख्य माप पट्टी ना अंक नहीं आपेला होय एने n अने n प्लस 1 तरीके दर्शाय छे, तो केवी रीते दाखलो गणाय तो ए पण आपणे जोई लईए। तो शरूआत में एवुं कह्युं छे के भई वर्नियर ना मुख्य मापन ना जे मुख्य माप पट्टी जे मुख्य मापन ना nth भाग, तो लखीए आपणे अहींया m एटले के मुख्य माप पट्टी एमां शुं कह्युं छे આપણે એને a તરીકે દર્શાવીએ is equal to આપણે n થશે n ભાગ આપેલા છે ઓર વર્નિયર સ્કેલ ના કેટલા ભાગ આપેલા છે તો કે n + 1 ભાગ તો વર્નિયર સ્કેલ ના b is equal to દર્શાવીએ n + 1 ડિવિઝન સાથે એકરૂપ થઈ ગયા છે તો આપેલ સ્કેલ નો એક ભાગ આપેલ સ્કેલ નો એક ભાગ એવો છે એટલે કે a એકમ નો तो कि m આપણે જે તરીકે દર્શાવી છે બે કાપા વચ્ચેનું અંતર એટલે કે એને આપણે a કહી દીધો છે તો વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ કેટલી તો કે અહીંયા આપણે lc શોધવાનું છે તો સિમ્પલ વસ્તુ હવે ડાયરેક્ટલી આપણે ફોર્મ્યુલા એડ કરીને તો કે lc is equal to m કૌંસમાં b minus a upon b ચલો કિંમત એડ કરીએ b m ની કિંમત કેટલી છે a b ની કિંમત કેટલી n प्लस 1 હવે શું છે માઈનસ તો એ આ માઈનસ લખી કાઢ્યો ત્યારબાદ a ની કિંમત કેટલી છે n તો એ આ n લખ્યા અને ડિવાઇડ બાય b ની કિંમત n प्लस 1 તો અહીંયા આપડા प्लस n અને અહીંયા આપડા માઈનસ n એટલે આ કેન્સલ થઈ ગયો એટલે કે અહીંયા a કૌંસમાં 1 upon n प्लस 1 is equal to એવું લખાય a upon n plus 1 આ આપણી lc થઈ ગઈ કહેવાય। આ બધા મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો દાખલા છે, બરાબર છે। હવે છેલ્લો એક દાખલો આપણે એવો જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો હવે આપણે થર્ડ નંબરના દાખલા નંબર તરફ જઈએ। હવે આ થર્ડ નંબરના દાખલામાં થોડું ટ્વિસ્ટ કરીને આપ્યું છે એટલે કે થોડું લોજિક યુઝ કરવાનું થશે આગળના દાખલાની પ્રમાણે। જોઈએ આપણે એની રકમ વાંચીએ અને દાખલો ગણીએ કે ભાઈ એક વર્નિયર કેલિપર્સમાં વર્નિયરના સ્કેલ પર વર્નિયર સ્કેલ પર n વિભાગો આવેલા છે તો કે વર્નિયર સ્કેલ માટે હું v લખી દઉં એને આપણે b વડે દર્શાવીએ છીએ અને e = કેટલા કાપા છે તો કે n વિભાગ આપેલા વિભાગ અથવા તો કાપા અને મુખ્ય સ્કેલ પર n - 1 તો હું અહીંયા m લખ મુખ્ય સ્કેલ એટલે કે મેઈન સ્કેલ એટલે કે m લખું આ વર્નિયર સ્કેલ અને આ મેઈન સ્કેલ બરાબર છે જેને આપણે a વડે દર્શાવીએ છીએ એટલે કેટલા કાપા વિભાગ આપેલા છે n - 1 જોડે સંપાત થાય છે અથવા તો બંધ બેસે છે કહી શકીએ। જો મુખ્ય સ્કેલ પર એક વિભાગનું માપ 1 મિલીમીટર હોય એટલે કે m બરાબર કેટલા આપ્યા છે 1 મિલીમીટર બરાબર છે। હવે એના આપણે શું કરવાના છે તો કે સેન્ટીમીટર માં ફેરવવાના છે તો લખીએ is equal to 0.1 સેન્ટીમીટર કહેવાય અને is equal to 1 upon 10 કહેવાશે બરાબર છે અને શોધવાનું શું કહ્યું છે લઘુત્તમ માપ એટલે કે અહીંયા lc આપણે ફાઇન્ડ કરવાનું એટલે કે શોધવાનું છે। સૂત્ર લગાવી દઈએ કે ભઈ lc is equal to m કૌંસમાં b minus a upon b બરાબર તો b ની કિંમત m ની કિંમત કેટલી છે તો m ની કિંમત આપણી 1 upon 10 છે b ની કિંમત કેટલી છે તો કે n અને આ માઈનસ છે તો કે આ માઈનસ ના માઈનસ અને a ની કિંમત કેટલી n અને n - 1 પણ આ કૌંસમાં આવે અને કૌંસ છોડ દો તો શું થઈ જાય પ્લસ થઈ જાય અને ડિવાઈડ બાય n - 1 સોરી n થશે b ની કિંમત આપણી n તો જોઈએ તો આ n પ્લસ માં છે અને આ માઈનસ માં છે એટલે એક આન્સર તો કે 1 upon 10 મલ્ટીપ્લાય
वन अपॉन एन, तो कितना जवाब आयो वन अपॉन टेन एन। हवे जुओ आनी अंदर ट्विस्ट शू करी ते तमने कही दू, तो आमा ट्विस्ट ये बात नु छे के अहीं आपणे एक विभाग नु माप एक मिलीमीटर मां अहीं आपी छे, बराबर छे, जेने आपणे कन्वर्ट करवाना छे सेंटीमीटर मां। जो सेंटीमीटर मां कन्वर्ट ना करो तो अहीं फॉर एग्जांपल केटला थई जशे, तो के 1 रहेशे, तो के 1 अपॉन एन जवाब आवे, जे अहीं क्यांय ऑप्शन मां छे नहीं। एटले टूंकमां आ मिलीमीटर नहीं परंतु सेंटीमीटर मां आपणे जवाब लावानो छे। एटले के आनु आपणु जे બે કાપા વચ્ચેનું જે અંતર કરું એ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું છે, જેવો અહીંયા આપણને ક્યાંય પૂછ્યું નથી, એટલે કે આ વાતનું ટ્વિસ્ટ છે। તો આ દાખલો આ માટે ખૂબ અગત્યનું બને છે, તો આવા મારા વિડીયો જોતા રહેજો અને હું નવા નવા ટોપિક જેડબલી નીટ માટે કોન્સેપ્ટ લાવતો રહીશ, તમે જોઈ રહ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।